નમસ્તે. ધોરણ 11 ના યુનિટ 5 ની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 5 માં રીડ 1 છે, એમાં આપણે એક પ્લે ટાઈપ આપેલું છે અને એમાં વર્ગખંડની એક સ્ટોરી છે અને એ સ્ટોરીની ચર્ચા છે એ અહીંયા મૂકવામાં આવેલી છે, જેમાં એક કો કરિક્યુલર એક્ટિવિટી એટલે કે સહ અભ્યાસિક પ્રવૃત્તિ છે એ ચલાવવામાં આવેલી છે અને એના આધારે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેના જે ડાયલોગ છે એ અહીંયા આપણે આપેલા છે. તો ચાલો સમજીએ સરસ મજાનું આ આપણે બધાને મજા આવી જાય એવું યુનિટ અને એનું રીડ 1 પેપર ધ ફેન્ટમ પેટ. એટલે કે પેપર નામનું એક જે પ્રાણી છે એની અહીંયા વાત કરે છે. ફેન્ટમ યાની કે ભ્રામક, જે એકચ્યુઅલમાં હોતું નથી એવું ભ્રામક જે પ્રાણી છે એની અહીંયા વાત કરેલી છે. ઇટ મીન્સ પેપર જે છે એ કોઈ પ્રાણી નથી પણ એક ભ્રામક અથવા તો જે વાસ્તવિક રીતે નથી પણ કલ્પનાનું જે પ્રાણી છે એવું એની અહીંયા વાત કરેલી છે. ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. ઇટ ઇઝ કેઓટિક, મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર્સ એન્ડ પેન્સિલ્સ. ટીચર એન્ટર્સ, લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. ધ સીન ઓપન, સીન ઓપન યાની કે દ્રશ્ય છે એ ખુલે છે. ક્યાંનું દ્રશ્ય છે? ઇન અ ક્લાસરૂમ, વર્ગખંડનું જે એક દ્રશ્ય છે એ વર્ગખંડમાં આખું જે દ્રશ્ય છે એ ખુલે છે. ઇટ ઇઝ કેઓટિક, કેઓટિકનો અર્થ થશે એકદમ અવ્યવસ્થા ભેરું અથવા તો ખૂબ ઘોંઘાટવાળું જેને કહી શકીએ એવું. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ. મચ શાઉટિંગ એટલે કે ખૂબ બધી બૂમો પાડે છે. ફ્લિંગિંગનો અર્થ થશે ઉછાળે છે, ફેંકે છે. ઓફ પેપર એન્ડ પેન્સિલ, પેપરના અને પેન્સિલના ઘા થઈ રહ્યા છે. ટીચર એન્ટર્સ, શિક્ષક છે એ પ્રવેશે છે. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, નિસહાયપણે જે આ દ્રશ્ય વર્ગમાં જોવા મળ્યું છે એ તરફ જોવે છે અને પછી ધેન વોક્સ ઇન બ્રેવલી, બહાદુરીપૂર્વક અથવા તો પોતે પોતાને જે એક છટા છે એ છટાથી અને સ્માઇલ સાથે વર્ગખંડમાં પ્રવેશે છે. હવે ટીચર છે એ વર્ગખંડમાં પ્રવેશ્યા એટલે ટીચર વર્ગખંડમાં જઈ અને સામાન્ય રીતે ગુડ મોર્નિંગ કહે એ જ મુજબ ટીચર છે એ શું કરે છે? ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. ટીચરે જઈ અને બધાને સુપ્રભાત એવું કીધું છે. તો બાળકો છે એ શું કરે છે? તમને બધાને ખબર છે, અ મોમેન્ટ પોસ્ટ ઇન ધ એક્ટિવિટીઝ, એક ક્ષણ માટે થઈને બધી જ જે પ્રવૃત્તિઓ થતી હતી એ થંભી ગઈ. પોસ્ટ એટલે કે અટકી ગઈ, થંભી ગઈ. હવે સ્ટુડન્ટ છે એ ટીચરે ગુડ મોર્નિંગ કીધું છે એટલે સ્ટુડન્ટ પણ ગુડ મોર્નિંગ કહે છે અને સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ કેવી રીતે કહે છે એ અહીંયા આપેલું છે. ગુડ મોર્નિંગ મિસ ચાવલા, શું કીધું છે? ગુડ મોર્નિંગ લેકો કરી અને એવી રીતે કહે છે કે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, શ્રીમતી ચાવલા તમને પણ સુપ્રભાત, તમને પણ ગુડ મોર્નિંગ. ધેન ધ કેઓસ કન્ટિન્યુ. હવે શું થાય છે? ટીચરે ગુડ મોર્નિંગ કીધું એટલે એ પણ પોતાના અવાજમાં એવી જ રીતે ગુડ મોર્નિંગ એમ કરી અને મિસિસ ચાવલાને ગુડ મોર્નિંગ વિશ કરે છે અને ફરીથી પોતાનો જે આ ઘોંઘાટ હતો એ શરૂ કરી દે છે. સ્ટુડન્ટ 1, હવે એ પહેલો સ્ટુડન્ટ હતો એ શું કરે છે? સ્ટુડન્ટ 1 સેઝ, મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. સ્ટુડન્ટ 1, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડે. સ્ટુડન્ટ 2, મેમ લેટ્સ ડૂ સમથિંગ ફની મેમ. એટલે બાળકો છે એ ટીચર હજી તો ક્લાસમાં પ્રવેશ્યા છે ત્યાં જ એની બધી જે વાતો હતી એ ટીચર જોડે રજૂ કરવા લઈ ગયા છે. એટલે પહેલો સ્ટુડન્ટ છે એ કહે છે મેમ, એ પોતાના જ અવાજમાં અને પોતાની જ જે પ્રવૃત્તિ હતી એ જ રીતે મસ્ત બનીને, લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, જો આ મારી બધી વસ્તુઓ છે એ ચોરી રહ્યા છે. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, હજી તો વાક્ય પૂરું કરે છે. ત્યાં બીજો સ્ટુડન્ટ છે એ બોલી ઉઠે છે, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, આજે આપણે શું કરવાના છીએ. હજી પહેલાંનો પ્રશ્ન પૂરો જ થાય છે ત્યાં બીજો સ્ટુડન્ટ બોલી ઉઠે છે, મેમ લેટ્સ ડૂ સમથિંગ ફની, મેમ ચાલો આજે કંઈક રમૂજી અથવા તો મજા પડી જાય એવું કરીએ મેમ. મચ ચિયરિંગ એટ ધીસ સજેશન. હવે આ સ્ટુડન્ટ 2 જે છે એ એની એમ કીધું કે કંઈક ફની કરીએ તો
એના આ સજેશન ઉપર એનું જે આ સૂચન હતું એના ઉપર શું થયું, મચ ચીયરિંગ, એટલે કે બધા લોકોની સહમતિ હોય એવી રીતે એ બધા છે એ એને સહમતિ આપે છે, અથવા તો એને તાળી પાડી અને એની જે વાત છે એને સહમતિ દર્શાવે છે. હવે ટીચર છે એ આ બધા બાળકોની વાત શાંતિથી સાંભળે છે અને પછી શું કરે છે, ટીચર હવે જવાબ આપે છે. નાવ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ. તો બાળકો, આજે આપણે જે આપણું ડોમેસ્ટિક એનિમલ્સ છે એના વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ, અહીંયા પ્લુરલ ફોર્મ આપેલું છે. બાળકો, આજે આપણે આપણા જે પાલતુ પ્રાણીઓ છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. તરત જ બધા બાળકો જે છે એ શું કરે છે, ઇમિડિયેટલી રોક એટલે કે આક્રમકતાથી એ બધા જે છે એ ના પાડવાની તૈયારીમાં શું કરે છે, આખો ક્લાસ ખડબડી ઉઠે છે. પ્રોટેસ્ટ ઓફ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ એટલે કે જાણે કે એક પ્રકારનો વિરોધ થયો હોય એવી રીતે એ વિરોધમાં બધા છે એ ખડબડી ઉઠે છે અને શું કરે છે, એક્સેપ્ટ ફોર પિયા, પિયાને બાદ કરતાં બાકીના બધા છે એ આ જે વાત કહી પ્રાણીની ચર્ચા કરવાની એના વિશે એ બધા ના પાડવાના અર્થમાં એ બરાડી ઉઠે છે, અથવા તો એની જે પ્રવૃત્તિ હતી એ શરૂ રાખે છે. એક્સેપ્ટ ફોર પિયા વુ સ્ટેન્ડ એન્ડ ચીયર. પિયા છે એને આ વાત ગમી એટલે એણે શું કર્યું, ઊભી રહી અને તાળીઓથી ટીચરની જે વાત હતી એને વધાવી લીધી. સ્ટુડન્ટ્સ નો નો ધેટ સો બોરિંગ. બધા સ્ટુડન્ટ છે એ બોલી ઉઠા, ના ના એ તો એકદમ બોરિંગ થઈ જશે. શટ અપ પિયા, સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ. તું ઓલરેડી પ્રાણી જેવી થવાનું બંધ કરી દે, એકવાર પ્રાણી બનવાનું બંધ કર અને આપણે આ કંઈ કરવું નથી. ધેટ સો બોરિંગ, એ તો એકદમ કંટાળાજનક છે. યા જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. હા, તું જાણે મોટી પ્રાણીઓની જાણકાર થઈ ગઈ હોય, બિગ એનિમલ એક્સપર્ટ એટલે કે મોટી બધી પ્રાણીઓની જાણકાર થઈ ગઈ હોય એવી રીતે એક વખત તું પ્રાણી બનવાનું બંધ કરી દે. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. બીજા બાળકોમાંથી બીજું એક બાળક બોલી ઉઠે છે કે ના મેમ, આજે એનિમલ વિશે કંઈ નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ વન. આપણે એક વખત ઓલરેડી પાલતુ પ્રાણી વિશે ક્લાસમાં ચર્ચા કરી લીધી છે. દેટ ફોર કિડ્સ, એ તો બધું બાળકો માટે, અમારા માટે નહીં. લેટ્સ ડૂ સમથિંગ એલ્સ, પ્લીઝ લેટ્સ ગો ફોર અ પિકનિક. ચાલો આજે આપણે બીજું કંઈક કરીએ. લેટ્સ ડૂ સમથિંગ એલ્સ, બીજું કંઈક કરીએ. પ્લીઝ લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો આપણે પિકનિક માટે જઈએ. હજી ટીચરે એનિમલ વિશે ચર્ચા કરવાની છે એવી વાત કીધી ત્યાં તો સ્ટુડન્ટ્સના કેટલા બધા વ્યૂ છે એ ટીચર સામે આવી જાય છે, જે આપણે અહીંયા જોયું. અને તમે પણ કદાચ ક્યારેક તમારી સ્ટુડન્ટ લાઈફમાં આવું કર્યું હશે. હવે આગળ શું થાય છે એ જોઈએ આપણે. તો ટીચરે જ્યારે એમ કીધું કે આપણે પિકનિકમાં નથી, સોરી સ્ટુડન્ટે જ્યારે કીધું કે લેટ્સ ગો ફોર અ પિકનિક, તો હવે ટીચર છે એ શું જવાબ આપે છે, ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. બાળકો, આજે આપણે આપણા પાલતુ પ્રાણીઓ વિશે વાત કરવાની છે. હેવ ટુનો ઉપયોગ ફરજિયાત પણ હોય ત્યારે થાય છે. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને એને આપણે કેવું બનાવવાનું છે, ઇટ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ બનાવવાનું છે. લેટ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. ચાલો તો આપણે તમારામાંના એકને પૂછી અને શરૂ કરીએ અને તમારા ઘરે જે કોઈ પણ પ્રાણી હોય એ પ્રાણી વિશે બોલવાનું શરૂ કરવાનું છે. હવે આગળ શું કહે છે ટીચર, તો કે વિલ સ્ટાર્ટ વિથ યુ સમા. સમા આપણે તારાથી શરૂ કરીએ. સમા નામની જે સ્ટુડન્ટ ક્લાસમાં છે એનાથી ટીચર છે એ શરૂ કરવાનું કહે છે. અને હવે સમા છે એ આન્સર આપે છે, યસ એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ આઈ હેવ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ દે આર વેરી બ્યુટિફુલ એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ. એટલે સમા છે એને બોલવાનું કીધું ટીચરે, એટલે પોતે ગર્વથી ઊભી થાય છે અને જણાવે છે કે હા, તમારામાંના મોટા ભાગના નસીબદાર કે જે કોઈ મારા ઘરે આવી ગયા છે, ઇઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ, તમારામાંના મોટાભાગના જે લકી છે એટલે કે નસીબદાર છે એ લોકો કે જે મારા ઘરે આવી ગયા છે એ લોકો જાણે છે. નો
એ લોકો જાણે છે કે મારી પાસે આઈ હેવ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ, મારી પાસે કેટલાક દુર્લભ રેર એટલે કે દુર્લભ કોઈની પાસે ન હોય એવા રેર એંગોરા રેબિટ્સ, એ જે અંગોરા સસલા છે એ મારી પાસે છે. દે આર વેરી બ્યુટિફુલ, અને એ એકદમ સુંદર છે. દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, અને એ લોકોની જે લાંબી સરસ મજાની સોફ્ટ પોચી રૂવાટી હોય છે એ રૂવાટીના કારણે લોકો છે એ સ્વેટર બનાવવા માટે તેમની રૂવાટી મેળવવા માટે થઈ અને એમનો ઉછેર કરે છે. સો પીપલ બ્રીડ, બ્રીડ એટલે કે એને ઉછેરે છે, બ્રીડ ધેમ ફોર ધ ફર, એની રૂવાટી માટે એમને ઉછેરે છે અને એમાંથી પછી સ્વેટર બનાવે છે. તો સ્ટુડન્ટ છે એ હવે સમય આ આન્સર આપ્યો એટલે શું કહે છે, યા મેમ દે આર રિયલી ક્યુટ. હા મેમ, આ સમાના ઘરે જે અંગોરા રેબિટ્સ છે એ એકદમ ક્યુટ છે. ધ ફર સો સોફ્ટ મેમ, અને એની જે રૂવાટી છે એ તો એકદમ સોફ્ટ છે. ટીચર શું કહે છે, વેરી ગુડ સમા, હુ ઇઝ નેક્સ્ટ. સમા ખૂબ સરસ તે તારો જવાબ આપ્યો, હવે પછી કોણ બોલશે. ટીચર કહે છે પછી બીજા જે બાળકો છે એ શું કહે છે, મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ દેર આર સાઉટ્સ ઓફ મેમ 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 મેમ, ઘણા બધા હાથ છે એ ઉપર થયા અને બૂમો પાડવા લાગ્યા, મેં હું કહું એવી રીતે. હવે ટીચર છે એ એમાંથી એકને પસંદ કરે છે અને કહે છે, ટીચર સેડ યસ રોહન. ટીચરે રોહનને ઊભું થઈ અને બોલવાનું કહ્યું એટલે રોહન બોલે છે, આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રોટ વ્હીલર, હિઝ નેમ ઇઝ અ કિલર, હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. ટીચરે રોહનને બોલવાનું કીધું એટલે રોહન છે એ પોતાના પાલતુ પ્રાણી વિશે બોલે છે અને શું કહે છે, મારી પાસે આઈ હેવ ગોટ, મારી પાસે દુનિયાનો સૌથી ખૂંખાર કૂતરો છે, ફિયરેસ્ટ એટલે કે ખૂંખાર, મારી પાસે આખી દુનિયાનો સૌથી ખૂંખાર કૂતરો હોય એ કૂતરો મારી પાસે છે, અને એ કૂતરો એટલે કે રોટ વ્હીલર, હિઝ નેમ ઇઝ કિલર, અને એનું નામ છે કિલર, હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ, અને એ એકદમ ખતરનાક કૂતરો છે, બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, પરંતુ એ એકદમ હાઈલી એટલે કે ખૂબ જ એને ટ્રેન કરવામાં આવેલો છે અને એને ઊંચી કક્ષાની તાલીમ જે છે એ આપવામાં આવેલી છે. સો ઈ ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, એટલે એને એવી તાલીમ આપેલી હોવાથી એ અમારામાંના કોઈને પણ કરડતો નથી, ડઝન્ટ બાઇટ એટલે કે કરડતો નથી. હવે ટીચર રોહનનો જવાબ સાંભળી અને કહે છે કે થેન્ક યુ રોહન, નેક્સ્ટ. રોહનનો આભાર માને છે અને કહે છે ઓકે, હવે નેક્સ્ટ કોણ બોલે છે. સ્ટુડન્ટ ટુ, એક સ્ટુડન્ટ છે એ ઊભો થાય છે અને કહે છે, આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ, મારી પાસે બે જોડકી પર્શિયન બિલાડીઓ છે, અને માય અંકલ સેઝ ધે આર અ વેરી રેર કલર, અને મારી પાસે જે પર્શિયન કેટ છે એ કેટનો કલર છે એ મારા કાકાના કહેવા પ્રમાણે રેર કલર છે, એટલે કોઈ પાસે ન હોય, એકદમ દુર્લભ, ભાગ્યે જ જોવા મળે એવો કલર છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે, મારે એને દરરોજ બ્રશથી સાફ કરવી પડે છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ બીકોઝ દે આર સો પ્રેશિયસ, મારી પાસે જે આ બે પર્શિયન કેટ છે એનું નામ છે ગોલ્ડ અને સિલ્વર, અને એ બે છે સિલ્વર અને ગોલ્ડ એ બે ખૂબ મૂલ્યવાન છે, એકદમ કિંમતી છે, પ્રેશિયસ છે. દે, હજી તો સ્ટુડન્ટ છે એ આગળ બોલે એ પહેલાં જ, ધ રેસ્ટ ઓફ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન ધ મેમ એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડિરેક્ટલી ટુ ધ ઓડિયન્સ શી ઇઝ ટ્રબલ. હજી બીજું કંઈ બોલે ત્યાં તો બાકીની રજૂઆતો પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત ટેક પ્લેસ ઇન મેમ એટલે કે મૂક અભિનયથી બાકીની જે રજૂઆત છે રજૂ થાય છે, અને પિયા જેવી ઊભી થઈ એઝ પિયા ગેટ્સ અપ, પિયા જેવી ઊભી થઈ એટલે બધા જે ઓડિયન્સ હતા એટલે કે જે સાંભળનારા બધા હતા એ એકબીજા પ્રત્યક્ષ વાતચીત કરવા લઈ ગયા, અને સ્ટેજની નીચે છે એ પિયા છે એ સ્ટેજની નીચે ઉતરી જાય છે, અને બાકીની રજૂઆતો છે એ હવે મૂક અભિનય દ્વારા જ થવા માંડી, અને પિયા છે એ એકદમ ટ્રબલ એટલે કે ચિંતામાં છે અથવા તો વ્યથિત થાય છે. હવે પિયા છે એ બોલવા માટે જાય છે અને કંઈ પણ બોલે એ પહેલાં એ પોતે એકદમ વ્યથિત થઈ ગઈ હતી, એટલે હવે શું થાય છે એ વાત છે એ આપણે આગળના વિડીયોમાં જોશું.